વિકિરણ આકૃતિની રીતના ગુણધર્મો અને મર્યાદાઓ. તેની અંદર સૌપ્રથમ ગુણ, એક, બે ચલ વચ્ચેના સહસંબંધોનું સ્વરૂપ જાણવા માટે એકના એક સરળ રીત છે. બીજું, આ રીતમાં ઓછા ગાણિતિક જ્ઞાનની જરૂર પડે છે, કેમ કે ફક્ત આલેખમાં બિંદુઓના નિરૂપણ અંગેની સમજની જરૂર પડે છે. ત્રીજું, આ રીતથી બે ચલ વચ્ચેના સહસંબંધની ધનિષ્ઠાનો પણ થોડો ઘણો ખ્યાલ આવે છે. ચોથું, વિકિરણ આકૃતિમાં બિંદુઓ કેવી રીતે વિખરાયેલા છે તે પરથી બે ચલ વચ્ચેનો સંબંધ સુરેખ છે કે નહીં તે ખ્યાલ આવે છે. પાંચમું, માહિતીમાં કેટલાક અંતિમ પ્રાપ્તકો એટલે કે એક્સ્ટ્રામી ઓબ્ઝર્વેશન હોય તો પણ સહસંબંધોનું સ્વરૂપ જાણવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. મર્યાદા, આમાં એક જ મર્યાદા છે, આ રીતથી સહસંબંધના સ્વરૂપ વિશે માહિતી મળે છે અને સહસંબંધની ધનિષ્ઠા અંગે થોડી જાણકારી મળે છે, પરંતુ ધનિષ્ઠા અંગેનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી.